नमस्ते मित्रों, આગળના વિડિયોમાં આપણે ગુજરાતીનો પાઠ ચોથો છે લાખો મણઝારો તેના વિશે સમજૂતી મેળવી. હવે આપણે આ વિડિયાની અંદર તેના સ્વાધ્યાયના પ્રશ્ન છે એ સોલ્વ કરીશું. તો પ્રશ્ન નંબર પહેલો છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. હવે પ્રશ્ન પહેલો કયો છે, તો કે જો લાખો વાણિયા પાસે શા માટે ગયો. પહેલો પ્રશ્ન એવો છે કે લાખો છે એ વાણિયા પાસે શા માટે જાય છે. તો આપણે એમાં એવો જવાબ લખીશું કે એકવાર અચાનક ભીડ પડવાથી લાખો વાણિયા પાસે પૈસા લેવા માટે ગયો. હવે પ્રશ્ન નંબર બે છે કે લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો. લાખો છે એને ડાઘિયો એટલે પોતાનો પુત્ર છે એને વાણિયા પાસે કેમ મૂકી આવે છે. તો આપણે એમાં એવો જવાબ લખીશું કે લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા અને શાનમાં કંઈ મૂક્યા વિના પૈસા ન લેવાય, તેથી ડાઘિયાને વાણિયાને ત્યાં મૂક્યો. એવો જવાબ આપણે અહીંયા લખીશું. હવે પ્રશ્ન ત્રણ, ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કહ્યું. ડાઘિયો છે એને વાણિયાને પોતાની સાથે લેવા શું કહ્યું. તો ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. હવે પ્રશ્ન નંબર ચાર છે કે શેઠે ડાઘિયાને કોટે શું બાંધ્યું. શેઠ છે એને ડાઘિયાની કોટે શું બાંધ્યું હતું. તો એમાં જવાબ લખશો કે શેઠે ડાઘિયાની કોટે એક ચિઠ્ઠી બાંધી જેમાં લાખાને જે પૈસા ધીર્યા હતા એની અનેક ગણું ડાઘિયાએ બચાવ્યું તે વાત લખેલી હતી. એવો આપણે આમાં જવાબ લખીશું. હવે પ્રશ્ન નંબર પાંચ કે ડાઘિયો ઘડીભર કેમ થંભી ગયો. હવે આપણે એમાં શું જવાબ લખશું. ડાઘિયાને આવતો જોઈને લાખાએ આંખ બતાવી ફિટકાર આપ્યો તેથી ડાઘિયો ઘડીભર થંભી ગયો. હવે પ્રશ્ન નંબર છ, ડાઘાસર ક્યાં આવેલું છે. હવે એમાં આપણે એવો જવાબ લખશું કે ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. આપણે આમાં એવો જવાબ લખીશું. પ્રશ્ન નંબર બે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. હવે આ દરેક પ્રશ્નના ઉત્તર છે એ આપણે પાઠમાં ગોતીશું તો આપણે પાઠમાંથી મળી રહેશે. તો પ્રશ્ન નંબર એક છે, રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને શું કહ્યું. રકમ મંડાવી અને લાખાએ શું કીધું હતું તે આપણે અહીંયા જવાબમાં લખવાનું છે. તેમાં લખો, રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને કહ્યું, શેઠજી મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ, ત્યાં સુધી ડાઘિયાને તમારે ત્યાં ગીરે મૂકી જાઓ છું. એવો જવાબ આપણે આમાં લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર બે, ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું, સી રીતે. તો આપણે આમાં શું જવાબ લખીશું, ખોવાયેલું ધન ડાઘિયાએ પાછું અપાવ્યું. ચોરે ધન જ્યાં દાટ્યું હતું તે જગ્યા ડાઘિયાએ શેઠને બતાવી, ત્યાં ખોદતા બધો જ માલ અકબંધ મળી આવ્યો. એવો જવાબ આપણે અહીંયા લખીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું. તો એમાં આપણે એવો જવાબ લખીશું કે ડાઘિયાએ વાણિયાનો ચોરાયેલો માલ પાછો મેળવી આપ્યો, વાણિયાના હરખનો પાર ન રહ્યો, તેથી વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરવા માટે વિચાર્યું. હવે પ્રશ્ન નંબર ચાર, પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ શું જોયું. તો એમાં આપણે જવાબ લખશું કે શેઠને પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ દૂરથી એના વહાલા ડાઘિયાને સામે આવતો જોયો. હવે અહીંયા પ્રશ્ન નંબર ત્રણ છે, કારણો લખો. કારણો છે એ લખવાના છે. એમાં જુઓ, પહેલો કારણ શું છે કે ડાઘિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું. કારણ કે ડાઘિયાએ વાણિયાનું ધોતિયું શું કામ ખેંચવા માંડ્યું હતું, એ જવાબ આપણે અહીંયા લખશું. તો ડાઘિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું કારણ કે ડાઘિયો વાણિયાને ચોરાયેલું ધન જ્યાં દાટ્યું હતું તે જગ્યા બતાવવા માગતો હતો. પ્રશ્ન નંબર બે, ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામ્યો કારણ કે. ડાઘિયો શું કામ માથું પછાડીને મૃત્યુ પામ્યો હતો. તો એમાં આપણે એવો જવાબ લખશું કે ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામ્યો કારણ કે લાખાએ ગુસ્સામાં આવી તેનાથી મોં ફેરવી લીધું એટલે તે બહુ દુઃખી થઈ ગયો હતો, એટલા માટે એમ કે પોતે મૃત્યુ પામે છે. પ્રશ્ન નંબર ત્રણ, લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે. લાખાએ એક સરોવર બંધાવ્યું હતું
શું કામ બંધાવ્યું હતું? તો આપણે જવાબ લખશો કે લાખાએ સરોવર બંધાવ્યું કારણ કે એના વિશ્વાસુ કૂતરાના મોતથી એને પસ્તાવો થયો હતો. લાખો એની યાદ કાયમ રહે તેમ ઈચ્છતો હતો, એટલા માટે પોતે ત્યાં સરોવર છે એ બંધાવે છે. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. તો પ્રશ્ન નંબર 4 શું છે? નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો. હવે નીચેના પ્રશ્નના સમાનાર્થી શબ્દ લખવાના છે. તો અહીં પહેલો શબ્દ કયો છે? માસ. માસ છે એટલે આપણે મહિનો છે એ પણ કહી શકીએ. હરખ, હરખને ખુશી કહી શકીએ. પ્રિય તો વાહલું, એનો સમાનાર્થી શું થશે? વાહલું. આબરું તો શાક. ભાગવું તો નાશવું અને વિશાળ તો મોટું. આપણે આ રીતના સમાનાર્થી શબ્દ લખીશું. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. હવે પ્રશ્ન નંબર 1 છે ધ્યાન. ધ્યાન છે એનો વિરોધી શું થશે? બે ધ્યાન. વિદાય. વિદાયનો વિરોધી શું થશે? આગમન. વિશ્વાસુ. વિશ્વાસનો વિરોધી શું થશે? અવિશ્વાસુ. પાસે તો પાસે છે એનો દૂર, એવો વિરોધી શબ્દ લખીશું. હવે અહીં આપણે રૂઢિપ્રયોગ જોઈએ કે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો પેલું છે રૂઢિપ્રયોગ શું છે? આંખવાળી લેવી. આંખવાળી લેવી એટલે એનો અર્થ શું થાય? દુઃખી હૃદયે વિદાય લેવી. દુઃખી હૃદયે વિદાય લેવી. હવે આપણે એનું વાક્ય બનાવીશું કે ડાઘિયાને શેઠ પાસે મૂકીને તરત લાખાએ આંખ વાળી લીધી. હવે પ્રશ્ન નંબર 2 છે ખાતર પાડવું. ખાતર પાડવું એનો અર્થ શું થશે? ઘરમાંથી ચોરી થવી. ખાતર પાડવું એટલે ઘરમાંથી ચોરી થવી. હવે એનું વાક્ય શું બનાવશું? કે એક રાત્રે શેઠના ઘરમાં ખાતર પડ્યું. પ્રશ્ન 3 છે દૂધે ધોયેલું. દૂધે ધોયેલું એટલે શું? ચોખ્ખા અને વિશ્વાસપાત્ર એવા બે અર્થના થશે. અને એનું વાક્ય આપણે કઈ રીતના બનાવશું? તમને આપેલ પૈસા તો દૂધે ધોયેલ છે. પ્રશ્ન નંબર 4 પાણી ફેરવવું. પાણી ફેરવવું તેનો અર્થ શું થાય? આબરૂ કાઢવી. પાણી ફેરવવું એટલે આબરૂ કાઢવી. અને એનું વાક્ય કઈ રીતના બનશે? તો કે દીકરાએ ચોરી કરી પિતાની શાક પર પાણી ફેરવ્યું. હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. હવે પ્રશ્ન નંબર 1 છે એ શું બોલ્યા? તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. તો એનું શું વાક્ય બનશે? આ કોણ બોલે છે આ વાક્ય? આ વાક્ય શેઠ બોલે છે અને લાખાને કહે છે. પ્રશ્ન નંબર 2 છે અરે રામ આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું. તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય લાખો બોલે છે. કૂતરાને દૂરથી આવતો જોઈને કહે છે. પ્રશ્ન નંબર 8 આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી તેની ઉપર રાઇટ કરો. હવે જુઓ પ્રશ્ન નંબર 1 છે કાંઈ શાન. શાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. અહીંયા શાન છે બે શબ્દ આપ્યા છે. અહીંયા સ મીંડાવાળો છે અને સ સસલાનો છે. તો એમાંથી સાચો કયો આવશે? આ આવશે. તેની નીચે આપણે રાઇટ કરશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે લાખાએ ડાઘિયાને ઇશારો અને ઇશારો કર્યો. તો અહીંયા સ મીંડાવાળો છે અને સસલાનો છે. તો અહીંયા ઇશારામાં કયો શ આવશે? મીંડાવાળો શ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી. ચિઠ્ઠી છે અહીંયા બે રીતના લખેલું છે. જો તો આ સાચી રીત છે એટલે આપણે આની નીચે રાઇટ કરીશું. પ્રશ્ન નંબર 4 આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. શાખ, શાખ બે શબ્દ આપ્યા છે. તો કયું શાખ સાચું છે? આ. તો એની નીચે આપણે રાઇટ કરીશું. પ્રશ્ન નંબર 5 લાખો પૈસા આપવા ગયું. પૈસા, પૈસા બે રીતના લખેલું છે. તો કયો પૈસા આવશે? આ આવશે. તો આપણે એની નીચે રાઇટ કરશું. હવે પ્રશ્ન નંબર 9 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. અહીંયા કયા શબ્દ આપ્યા છે? પીઠ, ખાતર, કૂતરો, ઇશારો અને જીવ. અહીંયા 4 શબ્દ આપ્યા છે, 5 એને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવી. તો સૌથી પહેલાં સ્વર આવશે, પછી વ્યંજન આવશે. તો સ્વરમાં પહેલાં ઈ આવે તો ઇશારો, પછી કલમનો ક પહેલાં આવે એટલે કૂતરો, પછી ખટારાનો ખ આવે એટલે ખાતર, પછી જીવ અને પીઠ.